Dear student, today we are going to learn standard 12th English second language, unit 6, read 1, strike against war, part 2. वाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 अंग्रेजी द्वितीय भाषा यूनिट 6 रीड पहलू स्ट्राइक अगेन्स्ट वॉर युद्ध विरुद्ध लड़त युद्ध विरुद्ध संघर्ष भाग बे ये समझिए। आप जानो छो कि आ स्ट्राइक अगेन्स्ट वॉर ए हेलन केलर द्वारा लखायेलो एक पार्ट छे। आम तो आ एक वक्तव्य छे। कार्नेगी हॉल नी अंदर हेलन केलरे जे एक भाषण आप्युं हतुं ए अहींया आपवामां आवेलुं छे। आ एनुं प्रख्यात भाषण छे अने वात एवी छे के युद्ध के लड़त वक्ते जे ते सत्ताधिकारी के सत्तानी नजीकना व्यक्तिओने उन्माद होय छे, युद्ध लड़त माटेनो कंईक एक हकारात्मक लागणी होय छे, सत्ताधिकारी द्वारा એ લોકોને યુદ્ધની ફેવર માટે તૈયાર કરવામાં આવતા હોય છે, પણ જેવું યુદ્ધ ચાલે આગળ વધે એટલે એનો વિનાશ એટલો બધો ખતરનાક હોય છે કે એના વિરુદ્ધ એક અવાજ બહુ ધીમે ધીમે ઉઠતો શરૂ થાય છે। અહીંયા હેલન કેલર પણ એવો જ એક અવાજ વ્યક્ત કરે છે કે જે યુદ્ધ ફાયદાકારક નથી એવું એ બતાવવા માગે છે। યુદ્ધમાં શું સ્થિતિ છે, કામદારોને કેવી રીતે મોટિવેટ કરવામાં આવે છે, લોકોને કેવી રીતે મોટિવેટ કરવામાં આવે છે, યુદ્ધ શા માટે જરૂરી છે અને સત્તાધિકારીઓ આ માટે શું વિચારતા હોય છે, એવી વાત અહીંયા કંઈ સમજાય છે જે આપણે આગળ આ પાર્ટ ટુની અંદર સમજવા પ્રયત્ન કરીએ। જોઈએ આ સ્લાઇડમાં છેલ્લો પેરેગ્રાફ। All the machinery of the system has been set in motion. All the machinery of the system, એટલે તંત્રની તમામ વ્યવસ્થા has been set in motion, ગતિમાં આવી ગઈ છે। All the machinery of the system has been set in motion, તંત્રની તમામ વ્યવસ્થા ગતિમાં આવી ગઈ છે। Above the complaint and din of the protest from the worker is heard the voice of authority. Above the complaint એટલે ફરિયાદ, din of protest એટલે વિરોધના સૂર, above એટલે ની ઉપર, heard એટલે સંભળાય છે, voice of authority સત્તાધિકારીનો બુલંદ અવાજ, કામદારોની ફરિયાદ અને વિરોધના સૂરની ઉપર સત્તાધિકારીનો બુલંદ અવાજ સંભળાય છે। એબોવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી, કામદારોની ફરિયાદ અને વિરોધના સૂરની ઉપર સત્તાધિકારીનો બુલંદ અવાજ સંભળાય છે। ઇટ સેઝ, તે કહે છે, ફ્રેન્ડ્સ, મિત્રો, ફેલો વર્કમેન, સાથી કામદારો, પેટ્રોઇટ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ ખતરામાં છે। ઇટ સેઝ, તે કહે છે, ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રોઇટ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, મિત્રો, સાથી કામદારો, દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે। આગળ વધીએ। There are foe on all side of us. There are foe, foe એટલે દુશ્મન, all side એટલે ચારે બાજુ, us એટલે આપણી, on all side ત્યાં બે વખત લખાયેલું છે। There are foes on all side of us, આપણી ચારે તરફ દુશ્મનો છે। There are foe on all side of us, આપણી ચારે તરફ દુશ્મનો છે।
देर इज नथिंग बिटवीन अस एंड अवर एनिमी एक्सेप्ट द पैसिफिक ओशन एंड एटलांटिक ओशन. देर इज नथिंग कोई नहीं बिटवीन अस अपनी वच्चे एंड अवर एनिमी अपना दुश्मन एटलांटिक ओशन पैसिफिक ओशन अपनी अने अपना दुश्मनों वच्चे एटलांटिक ओशन अने पैसिफिक ओशन सिवाय कोई नहीं. अपनी अने अपना दुश्मनों वच्चे एटलांटिक ओशन अने पैसिफिक ओशन सिवाय कोई नहीं. लूक एट वॉट हेज हेपन टू बेल्जियम. लूक एट एटले जुओ नजर करो. वॉट हेज हेपन टू बेल्जियम बेल्जियम साथ शूँ बन्यू. हेपन एटले बन्यू थयू. लूक एट वॉट हेज हेपन टू बेल्जियम जुओ बेल्जियम साथ शूँ बन्यू. कंसिडर द फेट ऑफ सर्बिया. फेट एटले भाग्य प्रारब्ध नसीब. कंसिडर ले ध्यान में लो सरबियाना भाग्य ने सरबियाना नसीब ने ध्यान में लो. विल यू मर्मर अबाउट लो वेजिस वेन योर कंट्री योर वेरी लिबर्टी आर इन डेन्जर. विल यू मर्मर मर्मर एटले गणगणाट करशो. गणगण करवो गणगणाट करवो मर्मर. अबाउट लो वेजिस लो पेजिस एटले ओछो मेहनताणु ओछो पगार. When your country, જ્યારે તમારો દેશ your very liberty, તમારી સ્વતંત્રતા are in danger ખતરામાં છે. જ્યારે તમારો દેશ તમારી સ્વતંત્રતા ખતરામાં છે ત્યારે શું તમે ઓછા મહેનતાણા ઓછા પગારની ગણગણાટ કરશો. આ વાક્ય બહુ યાદ રાખવા જેવું છે. સત્તાધિકારીઓ જ્યારે લોકોને યુદ્ધ કે એવી સ્થિતિમાં ઝંપલાવે છે ત્યારે લોકોને મોટિવેટ કરવા લોકોને યુદ્ધ તરફ વાળવા લોકોમાં યુદ્ધ પ્રત્યે નારાજગી ન ઊભી થાય એટલા માટે આવું વક્તવ્ય આપતા હોય છે. એમ કહેતા હોય છે કે તમે દેશ માટે રાષ્ટ્રભૂમિ માટે બલિદાન આપો અને કદાચ પબ્લિક જનતા આ બલિદાન આપે છતાં પરિણામ ચાહે એવું ન પણ હોઈ શકે. એટલે અહીંયા સત્તાધિકારી લોકોને યુદ્ધમાં જોઈન્ટ થવા કે યુદ્ધમાં જોડાવા કે યુદ્ધની પરિસ્થિતિને સહન કરવા માટે જે શબ્દ બોલે છે એની વાત કરવામાં આવે છે. Will you murmur about low wages when your country, your very liberty are in danger? જ્યારે તમારો દેશ તમારી સ્વતંત્રતા ખતરામાં છે ત્યારે શું તમે ઓછા પગારની ઓછા મહેનતાણા માટે ગણગણાટ કરશો? What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? વોટ આર ધ માઇઝરી. માઇઝરી એટલે દુઃખ કંગાળિયત. યુ ઇન્ડ્યોર તમારે સહન કરવી પડે કમ્પેર્ડ ની સરખામણીએ. હ્યુમિલિએશન એટલે અપમાન. હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી વિજયી જર્મની લશ્કર. સેઇલ અપ એટલે શેલગા કરે ઈસ્ટ રિવર નદીના પૂર્વ છેડે ઈસ્ટ રિવર પર. વિજયી જર્મન લશ્કર ઈસ્ટ રિવર ઉપર કૂચ કરી તમારું અપમાન કરે આ દુઃખને બીજા કોની સાથે સરખાવી શકાય? વિજયી જર્મન લશ્કર ઈસ્ટ રિવર ઉપર કૂચ કરી તમારું અપમાન કરે આ દુઃખને બીજા કોની સાથે સરખાવી શકાય? ક્વિટ યોર ગેમ્બલિંગ. તમારો ગણગણાટ છોડી દો. ગેટ બિઝી કામે લાગી જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. પ્રિપેર તૈયાર થઈ જાઓ. ડિફેન્ડ એટલે રક્ષણ કરવા. ફાયર સાઇડ એટલે મોરચો અને ફ્લેગ એટલે ધ્વજ. તમારા મોરચા અને ધ્વજનું રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમારું ગણગણાટ છોડી દો. ગેટ બિઝી કામે લાગી જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ.
તમારા મોરચા અને ધ્વજને બચાવવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ એન નેવી. આર્મીમાં જોડાઓ, નેવીમાં જોડાઓ. બી રેડી, તૈયાર થઈ જાઓ ટુ મીટ, મળવા, સામનો કરવા. ઇન્વેડર એટલે આક્રમણકારો. લાઈક અ લોયલ હર્ટેડ ફ્રી મેન યુ આર. લોયલ હર્ટેડ એટલે વફાદાર. ફ્રી મેન, નાગરિક, સ્વતંત્ર નાગરિક યુ આર, તમે છો. આર્મીમાં જોડાઓ, નેવીમાં જોડાઓ. એક વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ આક્રમણકારોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ એન નેવી. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર લાઈક અ લોયલ હર્ટેડ ફ્રી મેન યુ આર. આર્મીમાં જોડાઓ, નેવીમાં જોડાઓ. એક વફાદાર નાગરિકની જેમ આક્રમણકારોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. ફરીવાર આ પેરેગ્રાફ એક વખત ઝડપથી જોઈ લઈએ. There are foe on all side of us. આપણી ચારે તરફ દુશ્મનો છે. There is nothing between us and our enemy except the Pacific Ocean and Atlantic Ocean. આપણી અને આપણા દુશ્મનો વચ્ચે એટલાન્ટિક મહાસાગર અને પેસેફિક મહાસાગર સિવાય કોઈ નથી. Look at what has happened to Belgium. જુઓ બેલ્જિયમ સાથે શું બન્યું. Consider the fate of Serbia. સરબિયાના ભાગ્યને ધ્યાનમાં લો. વિલ યુ મર્મર એબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટી આર ઇન ડેન્જર. જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા ખતરામાં છે ત્યારે શું તમે ઓછા મહેનતાણાની ગણગણાટ કરશો. વોટ આર ધ માઇઝરી યુ ઇન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ એ વિક્ટોરિયસ જર્મન આર્મી સેઇલ અપ ધ ઇસ્ટ રિવર. વિજયી જર્મન લશ્કર નદીના પૂર્વ છેડે કૂચ કરી તમારું અપમાન કરે. આ દુઃખને બીજા કોની સાથે સરખાવી શકાય. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારો ગણગણાટ છોડી દો. ગેટ બિઝી, કામે લાગી જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ, તમારા મોરચા અને ધ્વજને બચાવવા માટે તૈયાર થઈ જાઓ. તમારા ગણગણાટ છોડી દો, કામે લાગી જાઓ. તમારા મોરચા અને ધ્વજને બચાવવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ એન નેવી. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર લાઈક અ લોયલ હર્ટેડ ફ્રી મેન યુ આર. આર્મીમાં જોડાઓ, નેવીમાં જોડાઓ. એક વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ આક્રમણકારોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. આગળ વધીએ. વિલ ધ વર્કર વોક ઇન ટુ ધીસ ટ્રેપ. આપ જાણો છો કે ઉપરના જે પેરેગ્રાફ હતો અને ઉપરના જે શબ્દો હતા એ સત્તાધિકારીઓએ એક ટ્રેપ, એક જાળ પાથરી છે કે જેમાં નાગરિકોને, કામદારોને, ખેડૂતોને, સૈનિકોને આહવાન કરવામાં આવ્યું છે યુદ્ધમાં જોડાવા માટે. આ એક જાળ છે કે જેમાં સત્તાધિકારીએ બિછાવી છે લોકોને, કામદારોને યુદ્ધમાં જોડાવા માટે. શરૂઆત યુદ્ધની હોય, લોકોમાં ઉન્માદ હોય લડવાનો, ત્યારે બહુ મોટા પાયે લોકો, ખેડૂતો, કામદારો, સૈનિકો અને સિવિલિયન એ યુદ્ધમાં કે યુદ્ધના મોરચે કે યુદ્ધને મદદરૂપ થવા જોડાઈ જાય છે. પણ જેમ એ આગળ વધે છે અને એના માઠા પરિણામો જ્યારે લોકોને ભોગવવા પડે છે ત્યારે ધીમે ધીમે એને એ હકીકતનો ખ્યાલ આવે છે. તો અહીંયા હેલન કેલર એ ચેતવે છે કે વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. શું કામદારો આ જાળમાં ફસાઈ જશે. ટ્રેપ એટલે જાળ. વિલ ધે બી ફૂલ્ડ અગેઇન. બી ફૂલ્ડ એટલે મૂર્ખ બનવું, અગેઇન એટલે ફરીવાર. શું તેઓ ફરી વખત મૂર્ખ બનશે. આઈ એમ અફ્રેડ સો, મને એવો ડર છે. શું કામદારો આ જાળમાં ફસાઈ જશે. શું તેઓ ફરી વખત મૂર્ખ બનશે. આઈ એમ અફ્રેડ સો, મને આવી ભીતિ છે. એટલે કે આવી જશે, કામદારો આવા જાળમાં આવી જશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ અથવા એમિનેબલ ટુ ઓરેટરી ઓફ ધી સોર્ટ. પીપલ, લોકો ઓલવેઝ, હંમેશા
એમેનેબલ અથવા સસેપ્ટેબલ, લાગણીવશ હોય છે, ઓરેટરી ઓફ ધી સોર્ટ, આ પ્રકારના વક્તવ્યથી. લોકો હંમેશા આ પ્રકારના વક્તવ્યથી સંવેદનશીલ બની જાય છે, લાગણીશીલ બની જાય છે. ધ વર્કર નો દેવ નો એનિમી એક્સેપ્ટ ધર માસ્ટર્સ. ધ વર્કર્સ કામદારો નો જાણે છે દેવ નો એનિમી, તેઓના કોઈ દુશ્મન નથી, એક્સેપ્ટ ધર માસ્ટર, તેમના માલિક સિવાય. કામદારો જાણે છે કે એમના માલિક સિવાય એમના બીજા કોઈ દુશ્મન નથી. ધ વર્કર્સ નો ધેટ દે હેવ નો એનિમી એક્સેપ્ટ ધર માસ્ટર્સ. કામદારો જાણે છે કે એમના માલિક સિવાય એમના બીજા કોઈ દુશ્મન નથી. આમ છતાં કામદાર અને સામાન્ય જનમાનસ એ સત્તાધારી કે સક્ષમ વ્યક્તિની સામે નથી પડી શકતા, અને લોકો એની વાતમાં આવી જાય છે. દર વખતે આવું બનતું હોય છે. આપણે ત્યાં પણ ઇલેક્શન આવા મુદ્દાઓથી જ જીતી શકાય છે, લોકોને સંવેદનશીલ બનાવીને. કામદારો જાણે છે કે એમના દુશ્મનો એમના માલિક સિવાય બીજા કોઈ નથી. ધે નો ધેટ, તેઓ એ પણ જાણે છે, ધેટ ધ સિટીઝનશીપ પેપર, તેમના નાગરિકત્વના કાગળ, આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. સેફ્ટી એટલે સલામતી, વાઇફ્સ, પત્ની, ચિલ્ડ્રન, બાળકો. કામદારો જાણે છે કે એના નાગરિકત્વના કાગળ તેમની પત્ની અને બાળકોની સલામતીની કોઈ ખાતરી આપતા નથી. તેઓ જાણે છે કે તેમના નાગરિકત્વના કાગળ તેઓની પત્ની અને બાળકોની સલામતીની કોઈ ગેરંટી આપતા નથી. ધે નો ધેટ, તેઓ એ પણ જાણે છે, ઓનેસ્ટ સ્વીટ, પ્રામાણિકતાપૂર્વક પાડેલો પરસેવો. ઓનેસ્ટ સ્વીટ એટલે પ્રામાણિકતાપૂર્વક પડેલો પરસેવો. પ્રેઝિસ્ટન્સ ટોઈલ, કરેલો કઠોર શ્રમ. ટોઈલ એટલે સંઘર્ષ, મહેનત. પ્રેઝિસ્ટન્સ ટોઈલ, કરેલો સતત શ્રમ, સતત સંઘર્ષ. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને વર્ષોનો સંઘર્ષ. બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ, કંઈ લાવી આપતો નથી. વર્થ ફાઇટિંગ ફોર, નકામી લડત, નિર્થક લડત. તેઓ એ પણ જાણે છે કે પ્રામાણિકતાપૂર્વક પડેલો પરસેવો, કરેલો સખત પરિશ્રમ અને વર્ષોનો સંઘર્ષ તેમને નિર્થક લડત સિવાય બીજું કશું જ આપતો નથી. તેઓ એ પણ જાણે છે કે પ્રામાણિકતાપૂર્વક પડેલો પરસેવો, કરેલો કઠોર શ્રમ અને વર્ષોનો સંઘર્ષ તેમને નિર્થક લડત સિવાય બીજું કશું જ આપતો નથી. યેટ, છતાં, ડીપ ડાઉન ઇન ધર ફૂલિશ હાર્ટ. ડીપ ડાઉન એટલે ઊંડે ઊંડે, ફૂલિશ હાર્ટ એટલે મૂર્ખામીપર્ય હૃદયમાં. દે બિલીવ ધે કન્ટ્રી, દે બિલીવ, તેઓ માને છે, કન્ટ્રી એટલે દેશ. આમ છતાં એના મૂર્ખામીપર્ય હૃદયમાં ઊંડે ઊંડે તેઓ પોતાની જાતને એક રાષ્ટ્ર માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, ગુલામોનું આ કેવું નિર્થક મિથ્યાભિમાન, ખોટું અભિમાન. વેનિટી ઓફ સ્લેવ એટલે મિથ્યા અભિમાન, નકામું નિર્થક અભિમાન. ગુલામોનું, મજૂરોનું, કામદારોનું આ કેવું નિર્થક મિથ્યાભિમાન, ખોટું અભિમાન. વિલ ધ વર્કર વોક ઇન ટુ ધીસ ટ્રેપ, શું આ કામદારો આ જાળમાં ફસાઈ જશે? શું કામદારો આ જાળમાં ફસાઈ જશે? વિલ દે બી ફૂલ્ડ અગેઇન, શું તેઓ ફરી વખત મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો, મને એવો ડર છે. આઈ એમ અફ્રેડ સો, મને એવો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ અથવા એમિનેબલ, તમારી ચોપડીમાં એમિનેબલ પણ લખેલું છે, ટુ ઓરેટરી ઓફ ધી સોર્ટ. લોકો હંમેશા આ પ્રકારના વક્તવ્યથી સંવેદનશીલ હોય છે, લાગણીશીલ હોય છે. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમી એક્સેપ્ટ ધર માસ્ટર્સ. કામદારો જાણે છે કે તેમના માલિક સિવાય તેમના બીજા કોઈ દુશ્મન નથી. ધે નો ધેટ ધ સિટીઝનશીપ પેપર આર નો વોરંટી ફોર ધ સેફ્ટી ઓફ ધર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. તેઓ એ પણ જાણે છે
કે તેમના નાગરિકત્વના કાગળ પત્ની અને બાળકોની સલામતીની કોઈ ખાતરી આપતા નથી. દે નો દેટ ઓનેસ્ટ સ્વીટ રેઝિસ્ટન્સ ટોઇલ એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર. તેઓ એ પણ જાણે છે કે પ્રામાણિકતાપૂર્વક પડેલો પરસેવો, કરેલો કઠોર શ્રમ અને વર્ષોનો સંઘર્ષ એ તેમને નિર્થક લડત સિવાય બીજું કશું આપતું નથી. યે ડેપ ડાઉન ઇન ધેર પોલીસ હર્ટ તે બિલીવ ધેર કન્ટ્રી. આમ છતાં એના મૂર્ખામીભર્યા હૃદયમાં ઊંડે ઊંડે તેઓ પોતાની જાતને એક રાષ્ટ્ર માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, ગુલામોનું આ કેવું નિર્થક મિથ્યાભિમાન, ગુલામોનું કેવું આ ખોટું મિથ્યાભિમાન. આગળ વધીએ. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. ધ ક્લેવર વન્સ એટલે હોશિયાર વ્યક્તિઓ, હાઈ પ્લેસ એટલે ઉચ્ચ સ્થાને રહેલા, નો જાણે છે. હાઉ ચાઇલ્ડિશ, ચાઇલ્ડિશ એટલે બાલિશ, સિલી એટલે મૂર્ખ, વર્કર્સ કામદારો, ઉચ્ચ સ્થાને બેસેલા એ હોશિયાર વ્યક્તિઓ જાણે છે કે કામદારો કેટલા બાલિશ અને મૂર્ખ છે. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. ઉચ્ચ સ્થાને બેસેલા એ હોશિયાર વ્યક્તિઓ જાણે છે કે કામદારો કેટલા બાલિશ અને મૂર્ખ છે. ધે નો દેટ, તેઓ એ પણ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસ ધેમ અપ ઇન ખાખી. ગવર્મેન્ટ સરકાર, ડ્રેસઅપ એટલે અહીંયા પહેરાવું, ધેમ તેઓને, ખાખી એટલે ખાખી યુનિફોર્મ, લડવા માટેનો સૈનિકનો યુનિફોર્મ. તેઓ એ પણ જાણે છે કે જો સરકાર એ તેઓને ખાખી પહેરાવી દે, ગીવ ધેમ એ રાઇફલ, હાથમાં બંદૂક પકડાવી દે, એન્ડ સ્ટાર્ટ ઓફ ધેમ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર, સ્ટાર્ટઅપ, સ્ટાર્ટ ઓફ એટલે શરૂઆત કરાવી દે, ધેમ તેઓને, બેન્ડ એટલે ઢોલ નગારા અને વેવિંગ ફ્લેગ એટલે લહેરાતા ધ્વજ. જો સરકારે તેઓને ખાખી પહેરાવી દે, હાથમાં બંદૂક થમાવી દે અને લહેરાતા ધ્વજ અને બેનરથી શરૂઆત કરાવી દે, તો દે વિલ ગો ફોર્થ, તેઓ આગળ વધશે ફાઇટ લડવા, વેલેન્ટલી એટલે સ્વૈચ્છિક રીતે, ફોર ધેર ઓવન એનિમી, એના પોતાના દુશ્મન સાથે. તેઓ જાણે છે કે જો સરકાર એ તેઓને, કામદારોને, લોકોને ખાખી પહેરાવી દે, હાથમાં બંદૂક થમાવી દે, લહેરાતા ધ્વજ અને નગારાથી શરૂઆત કરાવી દે, તો તેઓ તેના દુશ્મન સામે સ્વૈચ્છિકપણે લડવા માટે તૈયાર થઈ જાય છે. આપ જાણો છો પબ્લિકને જે રીતે તૈયાર કરવામાં આવે, મોટિવેટ કરવામાં આવે, એ રીતે ઝડપથી તૈયાર થઈ જાય. ટૂંકમાં સત્તાધિકારી એ આવડતવાળો હોવો જોઈએ કે લોકોને યુદ્ધના મોરચે પણ ધકેલી શકે અને પોતાનો અંગત સ્વાર્થ સાધી શકે. દે આર ટોટ દેટ ધ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. દે આર ટોટ, તેઓને શીખવવામાં આવે છે, ધ બ્રેવ મેન, બહાદુર વ્યક્તિ, ડાય ફોર, મરે છે, ધેર કન્ટ્રીઝ ઓનર, દેશના સન્માન માટે. તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર વ્યક્તિ એ દેશના સન્માન માટે મરી પણ ફીટે છે. દે આર ટોટ દેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર વ્યક્તિ દેશના સન્માન માટે મરી પણ ફીટે છે. વોટ એ પ્રાઇઝ ટુ પે ફોર એ વેગ્યુ આઈડિયા. વેગ્યુ આઈડિયા એટલે અસ્પષ્ટ વિચારસરણી, પ્રાઇઝ એટલે કિંમત. આ અસ્પષ્ટ વિચારસરણીની કેવડી મોટી કિંમત ચૂકવવી પડે. વોટ એ પ્રાઇઝ ટુ પે ફોર એ વેગ્યુ આઈડિયા. અસ્પષ્ટ વિચારસરણીની કેવડી મોટી કિંમત ચૂકવવી પડે. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધી વર્કર્સ આર. ઉચ્ચ સ્થાને બેસેલા એ હોશિયાર વ્યક્તિ જાણે છે કે કામદારો કેટલા બાલિશ અને મૂર્ખ હોય છે. દે નો દેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસ ધેમ અપ ઇન ખાખી એન્ડ ગીવ્સ ધેમ અ રાઇફલ and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemy.
તેઓ જાણે છે કે જો સરકારે તેઓને ખાકી પહેરાવી દે, હાથમાં બંદૂક પકડાવી દે, લહેરાતા ધ્વજ અને બેન્ડથી શરૂઆત કરાવી દે તો તેઓ તેના દુશ્મન સામે સ્વૈચ્છિકપણે લડવા માટે તૈયાર થઈ જાય છે. દે આર ટોટ ધેટ અ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર વ્યક્તિ દેશના સન્માન માટે મરે પણ છે, મરી ફીટે છે. વોટ એ પ્રાઇઝ ટુ પે ફોર એ વેગ્યુ આઈડિયા. અસ્પષ્ટ વિચારસરણીની કેવડી મોટી કિંમત ચૂકવવી પડે છે. આ પેરેગ્રાફ પરથી આપ સમજી ગયા હશો કે કેટલાક હોશિયાર વ્યક્તિ, ઉચ્ચ સ્થાને રહેલા વ્યક્તિઓ કે સત્તાધિકારી વ્યક્તિઓ એ પોતાને નીચેના કે એમના કર્મચારી કે લોકો, નાગરિક કે નિર્દોષ વ્યક્તિને કેવી રીતે એક યુદ્ધના મોરચે કે લડત ઉપર કે સંઘર્ષ કરવા માટે તૈયાર કરે છે અને મોકલી પણ દે છે. અને નાના કામદાર, મજૂર, શ્રમિક લોકો, બાલિશ હોય છે એ આવા મોરચે ખૂબ સ્વૈચ્છિકપણે લડવા માટે તૈયાર થઈ જતા હોય છે. એ વાત તમે આ પેરેગ્રાફ દ્વારા સમજ્યા હશો. હવે નેક્સ્ટ લેક્ચર પાર્ટ 3 યુનિટ 6 નું જે આ રીડ છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર બાય હેલન કેલર, એનો બાકીનો જે યુનિટનો કન્ટેન્ટ છે એ પાર્ટ 3 માં આપણે સમજશું. ઓકે, આભાર, થેન્ક યુ.